नमस्कार टीवी नाइन बुलेटिन साथे हूँ कोमल। नजर करिए उत्तर गुजरात ना टॉप नाइन न्यूज पर। गुजरात में कोरोना कहर यथावत है। छेल्ला 24 कलाक दरमियान राज्य में 1125 नवा केस सामे आवे छे अने 6 दर्दियों मृत्यु, जेनी सामे कुल मृतकों की संख्या वधीने 3779 पर पहुंची, जारे के सारवार बाद 1352 लोगों ने डिस्चार्ज करवामां आवे छे। राज्य में कुल दर्दियों की संख्या 1,67,000 ने पार। तो राज्य में अंते फरीथी शिक्षण कार्य शुरू करवामां आवशे। मार्च महीनाथी बंद शाळा आगामी 23 नवेम्बर थी फरीथी शुरू करवामां आवशे। धोरण 9-12 ना वर्ग ओड इवन पद्धति अनुसार शुरू थशे। तो प्रवेश नी समय थर्मल गनथी शिक्षक अने विद्यार्थीओनुं तापमान मापवामां आवशे। विद्यार्थीओने स्कूले आवानी फरज नहीं पाड़ी शकाय। विद्यार्थीए शाळा आववा संमति पत्रक पण आपवुं पड़शे। तो कॉलेजमां पोस्ट ग्रेज्युएशन मेडिकल अने पेरामेडिकलना क्लास पण शुरू करवामां आवशे। आ उपरांत एंजीनियरिंगना अंतिम वर्ष अने आईटीआई शिक्षण कार्य शुरू थशे। तो गांधीनगर पुलिसे दारूनी महफिल मांडता 20 नबीराओनी धरपकड़ करी छे। मानुस देसाई नामना युवाना जन्मदिवस निमित्ते सांतेज नजीक आवेला श्रमदीप फार्म हाउसमां आ तमाम नबीराओ दारू पार्टी करी रह्या हता। पुलिसनी रेडनी जाण थता नबीराओमां दौड़धाम मची गई हती। पुलिसे पकड़ेला नबीराओमां अमदावाद शहर कोंग्रेसना नेतानो दीकरो होवानुं पण सामे आव्युं। पुलिसे 90 लाखनो मुद्दामाल जप्त कर्यो। મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવક ઘનશ્યામ સોલંકીએ સિટી બસ અંગે જાહેર કરેલી માહિતી અધિકાર હેઠળ માંગી હતી, જો કે 30 દિવસ બાદ પણ નગરપાલિકાના સત્તાધીશોએ માહિતી ન આપતા નગરસેવક ઘનશ્યામ સોલંકીને ગુસ્સો આવ્યો। પાલિકાના ચીફ ઓફિસર સાથે ગાળાગાળી કરી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું, જો કે ઘટના બાદ પાલિકાના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ મામલે જ્યારે ઘનશ્યામ સોલંકીને પૂછવામાં આવ્યું તો તેમણે ચીફ ઓફિસરને જવાબદાર ઠેરવી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી। સાબરકાંઠાના પ્રવાસન સ્થળ વિજયનગરના પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જંગલ વિસ્તારમાં પ્રદૂષણ અટકાવવા માટે વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવ્યો છે। તો શારેશ્વરથી આગળ હવે ફોર વ્હીલર અને ભારે વાહન નહીં જઈ શકે અને આ પ્રતિબંધ આગામી 9 જાન્યુઆરી સુધી યથાવત રહેશે। બનાસકાંઠાના દિયોદરમાં અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ। ઘટના નવાગામ પાસેની છે કે જ્યાં રિક્ષા અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ, જેમાં 2 યુવાનોના મૃત્યુ થયા છે। હાલ પોલીસ અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। રાજ્ય સરકારે મહેસાણામાં ખેતી ઝોન રદ કરી રહેણાંક ઝોન બનાવતા વિકાસનો માર્ગ મોકળો થયો છે। 1993માં મંજૂર થયેલા ડીપીના 27 વર્ષ બાદ મહેસાણાનો પુનરાવર્તિત વિકાસનો નકશો મંજૂર કરાયો છે, જેથી લોકોને સસ્તા દરે મકાન અને વાણિજ્યિક જમીન મળી રહેશે। મહેસાણા પાલિકાના પ્રમુખે સીએમ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો આભાર માન્યો। ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું। દિવાળીના તહેવારોમાં યાત્રાધામને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે। ભક્તો શામળિયાના દર્શન કરી કોરોનાની ગાઈડલાઈન અનુસાર ભક્તો દર્શન કરી શકશે। દૂધસાગર ડેરીની ચૂંટણીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે। આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે। સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને નવા જોડાયેલા પક્ષકારોને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે। આ કેસની વધુ સુનાવણી 24 નવેમ્બરે હાથ ધરાશે।